સુરતમાં ફરી એક માસૂમ બાળકના અપહરણની ઘટના બની હતી। સુરતના સચિનજી અડીસી વિસ્તારમાં એક 4 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। અપહરણકાર સીસીટીવીમાં કેદ થયો હતો, જે બાઇક પર બાળકને બેસાડી જતો કેમેરામાં કેદ થયો હોય, જેને લઈ સચિન જીઆઈડીસી પોલીસ સાથે ડીસીબી સહિતની બ્રાન્ચના કર્મચારીઓ પણ તપાસમાં જોડાયા હતા। ટીમ બનાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી। પોલીસે ગણતરીની કલાકોમાં 4 વર્ષના બાળકનું અપહરણ કરનાર સંતોષ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો। ઘર પાસે રમતા બાળકનું બાઇક પર અપહરણ કરી ગયેલા સંતોષને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડી તેની પાસેથી બાઇકને ઘર પાસે રમતા બાળકનું બાઇક પર અપહરણ કરી ગયેલા સંતોષને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડી તેની પાસેથી બાળકને મુક્ત કરાવ્યો હતો। તો અપહરણ શું કારણ કર્યું હતું તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે। સુરતમાં ફરી એક માસૂમ બાળકના અપહરણની ઘટના બની હતી। સુરતના સચિનજી અડીસી વિસ્તારમાં 4 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। અપહરણકાર સીસીટીવીમાં કેદ થયો હતો, જે બાઇક પર બાળકને બેસાડી જતો કેમેરામાં કેદ થયો હોય, જેને લઈ સચિન જીઆઈડીસી પોલીસ સાથે ડીસીબી સહિતની બ્રાન્ચના કર્મચારીઓ પણ તપાસમાં જોડાયા હતા। ટીમ બનાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી। પોલીસે ગણતરીની કલાકોમાં 4 વર્ષના બાળકનું અપહરણ કરનાર સંતોષ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો। ઘર પાસે રમતા બાળકનું બાઇક પર અપહરણ કરી ગયેલા સંતોષને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડી તેની પાસેથી બાઇકને ઘર પાસે રમતા બાળકનું બાઇક પર અપહરણ કરી ગયેલા સંતોષને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડી તેની પાસેથી બાળકને મુક્ત કરાવ્યો હતો। તો અપહરણ શું કારણ કર્યું હતું તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે। સુરત ગુજરાતનું અને સમસ્ત ભારતનું એક પ્રમુખ ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર હોવાથી સમસ્ત ભારતમાંથી ઘણા બધા લોકો આજીવિકા માટે સુરતમાં આવતા હોય છે। આમાં કેટલાક પરિવારો એવા છે જેમાં હસબન્ડ ને વાઈફ બંને જણા કામે જાય છે ને એના છોકરાઓ પછી અનઅટેન્ડેડ હોય છે, જેના લીધે અનેક પ્રકારના બનાવો બનવાની શક્યતા રહે છે। ગઈકાલે બપોરે લગભગ 1:15 વાગ્યાના સમયમાં એક 5-1 વર્ષનો છોકરો જેનો નામ અનુજ ઉર્ફે તુફાની, એના ગુમ થવા બાબતે પોલીસને જાણવા મળેલ। આ છોકરો જાયકો કંપનીની સામે સચિન જીઆઈડીસી વિસ્તારમાં બહારના ભાગે રમતો હતો અને ત્યાંથી કોઈ ટુ વ્હીલરવાળા એને ઉપાડીને લઈ ગયા। આ પ્રકારના બનાવ ક્યારે પણ પોલીસના ધ્યાને આવે તો પોલીસ તાત્કાલિક સંપૂર્ણ તાકાતથી કેસને ડિટેક્ટ કરવા માટે પ્રયાસ કરતી હોય છે। એવી જ રીતે ગઈકાલે 7 જુદા જુદા ટીમો બનાવવામાં આવી અને આ છોકરાની શોધખોળ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ સાથે હતી, ડીસીપી ઝોન, એડિશનલ સીપી સેક્ટર 2 અને સચિન જીઆઈડીસી પીઆઈ અને એના સ્ટાફ દ્વારા ભારે જહેમતથી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી, જે 50-60 જગ્યાએ સીસીટીવી ચકાસવામાં આવ્યા। આમાં ફક્ત એટલું દેખાતું હતું કે મોટરસાઇકલમાં આગળના ભાગના નંબર દેખાતા નહોતા અને પાછળના ભાગે નંબર હતા પણ આ વંચાતું નહોતું। ફક્ત એટલી ઇન્ફોર્મેશનના આધારે પોલીસે એની કામગીરી ચાલુ રાખી। પછી અમારા ડી સ્ટાફમાં એક એએસઆઈ છે, નામે ઇરશાદ, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન, એના ધ્યાનમાં એક એવી મોટરસાઇકલ એને દેખાણી જેના આગેના નંબર નહોતા અને પાછળના નંબર હતા। એને આ મોટરસાઇકલને તાત્કાલિક રોકીને પૂછપરછ કરી તો જાણવા મળેલ કે આ સંતોષ નામના એક ઇસમની મોટરસાઇકલ છે। સંતોષ બાબતે ચકાસણી કરતા ત્યાં ગયા તો એના ઘરે એના વાઈફ એકલા હતા અને વાઈફની સિફતપૂર્વક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સંતોષ સાથે એક બાળક છે ને આ બાળકને લઈને બહાર ગામ જવા માટે નીકળ્યા છે। રંગે હાથો સંતોષને આ નાના છોકરા સાથે પકડવામાં પોલીસની તમામ ટીમો કામે લાગેલી હતી, એને સફળતા મળેલ છે। અમને આ બાબતનો બહુ સંતોષ છે, બહુ આનંદ છે કે સંપૂર્ણ મહેનતના પરિણામ સ્વરૂપે
आ नाना छोकराने एने परिवार साथे पुनर्मिलन करावामां पुलिस सफल रही छे। अमारा द्वारा आ संभावनाने ध्याने लेता चाइल्ड केर सेंटरो पण शुरू करवामां आव्या छे। बे चाइल्ड केर सेंटर अत्यारे सूरत सिटीमां चालू छे, पण मने एम थाय छे कि आ प्रकारना विस्तारोमां ज्यां हस्बेंड वाइफ बंने कामे जाय छे अने छोकराओ एकला घरे होय छे, એવામાં વધારે ચાઇલ્ડ કેર સેન્ટર હોવા જોઈએ, અથવા એના રખરખાવની છોકરાઓની કાળજી લેવા માટે એક સુવ્યવસ્થિત વધારે સુવિધા કેન્દ્રો ઊભા કરવાની જરૂર છે। આના માટે આમાં સંલગ્ન બધી એજન્સી સાથે જીઆઈડીસીના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરીએ છીએ, આગળ આ સુવિધા વધારવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત।